कई पण बनावीने नाखी दीधुं कैसे होते है किन्नर लोग की जिंदगी ढडान એટલે એના પર મિલિયન્સ ઓફ વ્યૂ આવશે અને જોશે નહીં કે રિયલિસ્ટિક શું છે। નમસ્કાર ખબરછે.com પરથી રાજેશ શાહ। दर्शक मित्रों मारी बाजू में एक सुंदर अने जाजरमान महिला बैठा है। तमने कदाच एम लगे कि कोई बॉलीवुड सेलिब्रिटी करता पण वधारे सुंदर है। ये सुंदर महिला है नूरी कुंवर जे किन्नर है। एमने समाज में घणा बधा कामों कर्या छे। एमनी लाइफ में पण अनेक संघर्ष है। एमणे घणा बधा पड़कारों सामनो करीने आगळ आव्या छे। पोते मोटिवेशनल स्पीकर पण छे। घणी जग्याए लोकोने प्रेरणानी वातो करवा माटे पण जाय छे। इंस्टाग्राम पर एमना 43,000 करता वधारे फॉलोअर्स छे। अने किन्नरों माटे, बाळकों माटे, महिलाओ माटे समाज सेवाना घणा बधा कामों करे छे। तो आपणे नूरी कुंवर पासेथी के जेमने घणा लोको दीदी पण कहे छे, घणा मासी पण कहे छे, घणा माता पण कहे छे। अने किन्नरो सामान्य रीते माताजीना भक्त कहेवाय छे। तो आपणे नूरी कुंवर पासेथी ज घणी बधी एवी वातो सांभळीशुं के जे आपणे जिंदगीमां नहीं सांभळी होय। कारण के किन्नरो विशेना घणा बधा मीथ पण छे अने एमनी लाइफ स्टोरी पण आपणे जाणवी छे। नूरी कुंवर खबरछे.com तमारुं स्वागत छे। थैंक यू। તમારી સાથે આમ તો ઘણી બધી વાતો કરવાની છે, પરંતુ પહેલા એ જાણવું છે કે તમે કિન્નર કેવી રીતના બન્યા, એટલે તમારા બાળપણની કહાની કેવી રીતના શરૂ થઈ। જય માતાજી। નૂરી કુંવર કિન્નર કેવી રીતે બન્યા એ સવાલ એટલું જ થોડું એ લાગશે માથા વગરનું, જેવું સવાલ છે કે તમે સ્ત્રી કેવી રીતે બન્યા કે પુરુષ કેવી રીતે બન્યા। કેમ કે આ જન્મ જોડેની લાગણીઓ છે અને આ જન્મજાત વસ્તુ છે કે જે વ્યક્તિઓને એટલા માટે તકલીફ દે થઈ જાય છે આજના સમયની અંદર। કેમ કે લોકોને એના વિશેની વધારે જાણકારી હોતી નથી, લોકો વધારે એ વસ્તુના વિશે જાણતા નથી। એ લોકોને એવું લાગે છે કે ભાઈ કે આવું તો કંઈ હોય નહીં, બે જ વસ્તુ છે, સ્ત્રી હોય કે પુરુષ હોય। તો કદાચ આવું બધું જે હશે એ પુરુષમાંથી થતું હશે કે સ્ત્રીમાંથી થતું હશે। પરંતુ જ્યારે વાત કરીએ છીએ ઓવરઓલ LGBTQIA +++ જતા રહો એની અંદર જેટલું થઈ શકે એટલું, તો ત્યારે કિન્નર વસ્તુ એ થોડું આની અંદર અલગ રીતે થઈ જાય છે। કિન્નર એ જે છે કે જે પુરુષ થઈને સ્ત્રી તરફનું કે સ્ત્રી થઈને પુરુષ તરફનું ટ્રાન્ઝેક્શનનું જે આખું પીરિયડ છે એને નહીં અપનાવતો, કે પોતાની જાતને એઝ અ સ્ત્રી બનીને પુરુષ બોડીમાં છે અને અંદરથી ફિમેલ પોતાની જાતને અનુભવે છે અને પુરુષ ફિમેલ અનુભવે છે અને ફિમેલ તરફના બધા પોતાની જાતને જેટલું પણ એ કરવું હોય એ બદલે છે અને એક ફિમેલ જેવી લગ્ન કરવાની કે બીજી બધી જેવી લાઈફ જીવે છે અને કોઈ સ્ત્રી તરીકે જન્મ લે અને પુરુષ બનવા માંગતો હોય ને એના માટે એ જે બધું સર્જિકલ ને બીજી બધી વસ્તુમાંથી પાસ થઈને કોઈને જીવનસાથી તરીકે નક્કી કરીને પુરુષ જેવી જિંદગી જીવે, કિન્નરોમાં આ નથી હોતું। કિન્નર એટલે કે પોતાના ઘર પરિવારને છોડીને એક સાધ્વિક ને અલગ જીવન જીવવું। આકર્ષણ કોઈ પ્રત્યેનું અલગ વાત છે, પરંતુ આવા કોઈ જે સાંસારિક સંબંધો છે કે એ બધું છે એની અંદર એ લોકો નથી ઇન્વોલ્વ હતા, એટલે એ કિન્નરનું એ છે। ઓકે, તો તમે સુરત કેવી રીતે આવ્યા? જન્મ જ મારો સુરતમાં થયેલો છે। અચ્છા, હા જી। નાનપણની અંદર જ્યારે એક બાળક હોય છે એ જ સામાન્ય મેં હતી, મને નહીં લાગ્યું કે મારી અંદર કંઈક અલગ છે। એ જ છોકરી છોકરાની જોડે સાથે રમવું કરવું બધું, ધીરે ધીરે જેવી ઉંમર થાય છે ટીનેજ અવસ્થામાં આવે છે વ્યક્તિ, ત્યારે આંતરિક જે બદલાવ છે કે થોડી ઘણી તમારી રીત છે કે ભાત છે કે તમારી જે સંવેદનશીલતા બીજા કરતાં વધારે થઈ જાય છે એ સમયે લોકોના ટોણા મેણા ચાલુ થઈ જાય છે કે આ હું બાયલા ચાલા છે કે આ કેવી રીતે છોકરી જેવું બોલે છે કે આ કેમ એવું કરે છે કે જો આને તો લાલી ગમે આને તો ઢીંગલી ગમે, અને એ સમયે આપણને એમ મતલબ જેવું સાયલેન્સર વાગતું હોય ને લોકો એકદમ રૂવાટા ઊભા થઈ જાય ને કે ભાઈ હવે તો કંઈ ખતરો આવવાનું છે એવો મગજમાં ચાલુ થઈ જાય છે કે ભાઈ આપણે કંઈ અલગ છે, કદાચ એટલા જ માટે લોકો આવી રીતે મને ચીડવે છે। મેં મારી લાઈફમાં કોઈ કિન્નર આટલા સ્વરૂપવાન અને આટલા સુંદર નથી જોયા। તો તમે આજે એક મોટિવેશનલ સ્પીકરના લેવલ સુધી પહોંચ્યા છો,
તો સ્વાભાવિક રીતના તમે ઘણા બધા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હશે, કારણ કે ઘણા બધા લોકો તમારા લેવલ સુધી નથી પહોંચી શકતા. તો એના માટે તમે શું શું કર્યું અને શું તમારા અનુભવ રહ્યા? ના, પહેલું તો એના માટે તો મારે તમને કહેવું પડે કે તમે થોડું યુટ્યુબ ને ફેસબુક પર હવે સર્ચિંગ વધારી દો. મેં તો કંઈ જ નથી એમ કહું તો ચાલે, એટલા સ્વરૂપમાન ભગવાને બનાવ્યા છે આ જાતને પણ, કિન્નરોને પણ, અને બહુ સરસ કામોમાં ધીરે ધીરે આગળ આવ્યા છે. વસ્તુ અહીંયા રહી જાય છે કે નોટિસેબલ થવું, અને બીજી વસ્તુ એ આજથી જો જોઈએ તો હું કામો સત્કર્મો એ જે પણ થઈ શકે સેવાના કામો એ તો 10 વર્ષ 12 વર્ષથી કરું છું. અને બાળપણથી એક આદત હતી કે ભાઈ ચકલીને ચણ નાખવું કે ગૌમાતા માટે પાણી મૂકવું કે એમને રોટલી ખવડાવવી, એ તો આપણી ગુજરાતના ખૂનમાં ખોવારી છે. પરંતુ આજે જ્યારે સોશિયલાઇઝ વસ્તુ થઈ છે કે લોકો પોતાના મા બાપને પણ કોમેન્ટ કરે છે ને લાઇક ડિસલાઇક કરે છે, તો એવા સમયમાં અમારા જેવાને કોણ નોટિસ કરતે, તો આ સોશિયલ મીડિયાનો સહારો લેવો પડ્યો અને લોકોએ સાથ સહકાર આપ્યું. વસ્તુ એ થઈ જાય છે કે આજે જરૂર છે કોઈને આગળ લાવવાની, એને એમ કહેવાની, એના કાંધા પર હાથ મૂકીને. ખાસ કરીને મેં એટલા માટે આ વસ્તુ કહી રહી છું કે જેવી રીતે સ્ત્રી પુરુષ છે ને કિન્નરો છે કે જેને યોગ્ય જેવું જોઈએ એવું પ્લેટફોર્મ પહેલાંથી મળતું નથી, એ લોકોને આગળ આવવા માટે આખી સમાજનું ને બધાનો સામનો કરવો પડે છે, એવા સમયે જો સારા વ્યક્તિઓ જે સારા કામોમાં જોડાયેલા છે, જે મોટી પોસ્ટો પર છે, જો એ લોકો સાથ સહકાર જ આપે ને આગળ, તો આ બધું બહુ સરળતાથી થઈ શકે છે. નુલીકુમાર, આ કિન્નરોનો જોવાનો સમાજનો જે દ્રષ્ટિકોણ જે પહેલા હતો અને અત્યારે કેવો દ્રષ્ટિકોણ છે, અને કેવા દ્રષ્ટિકોણનો તમારો તમે ઈચ્છો છો કે આવું સમાજ તમારા માટે ઈચ્છે? થોડા ટાઈમ પહેલાં એક ઇન્ટરવ્યૂ હતું, એની અંદર વાત કરેલું કે ભાઈ તમારા શું તકલીફો છે, તો ભણતરની તકલીફ છે, શરૂઆતી જે તકલીફ છે તે કે ભણતરની તકલીફ છે, અને અમારા આધાર કાર્ડ વોટિંગ કાર્ડને લઈને તકલીફ છે, અને એવી બહુ બધી વાતો પર ચર્ચા થઈ. ત્યારે એમણે કીધું તમને એવું જોઈએ મતલબ તમારા માટે અલગથી સ્કૂલ બને કે કંઈ? મેં કીધું અમારે તો જેવી રીતે દૂધમાં ખાંડ ભળે એવી રીતે ભળવું છે, અમારે અલગથી કંઈ નહીં જોઈતું. મોટી વસ્તુ એ છે કે અમને લોકોના બરાબરીમાં ગણો, અને જેવી રીતે એક બાળકને, એ સ્ત્રી હોય પુરુષ હોય કે કોઈ પણ, એને જેન્ડરથી આઈડેન્ટિફાઈ નહીં કરો, એને જેટલી બેઝિક એને નોલેજની, એને એજ્યુકેશનની જે પણ આપણા એ છે એ આપો, આગળ જઈને એની કેળવણીના હિસાબે એની અંદર જે ચતુરાઈઓ છે, એની અંદર જે ગુણો છે, જે કરી શકે છે, એના હિસાબે એના જીવનને વધારી શકે. એટલે સૌથી મોટી વસ્તુ તો કે અમે નહીં ઈચ્છતી કંઈ અલગથી મળે, પણ જે મળી રહ્યું છે ને એની અંદર બરાબરીનો ભાગ મળે તો ખરું. નુરીકુમાર, હમણાં અમે એવું સાંભળ્યું કે તમે પોલીસને પણ કોઈક મદદરૂપ થવા માટે જોડાઈ રહ્યા છો, જે બાળકો ગુમ થાય એના માટે, તો એ તમે કેવી રીતના કામ કરવાના છો એની પણ જાણકારી આપો. મેં જેવી રીતે કીધું, મેં ફાઉન્ડર છું નવોદય ટ્રસ્ટની, એની અંદર મેં અમૃતા કુંવર, રિંકુબા, અમે બધા મળીને, આદિલભાઈ, અમે મળીને આ નવોદય ટ્રસ્ટ ચાલુ કરેલું. આનું કામ હતું LGBTQ કમ્યુનિટીના ઇસ્યુને લઈને અને કિન્નર સમાજના જે પણ ઇસ્યુના લીધે લઈને, એ લોકોના વિકાસના લઈને કામ કરવું, એની જોડે જોડે બાળકને મહિલાઓ માટે પણ અમે કામ કરતા હતા. અમે બાળકો માટે નોટબુક વિતરણ અને એ લોકોને નાસ્તાનું વિતરણ, મહિલાઓના માટે પણ કે એ લોકોને, વિધવા મહિલાઓ છે તો એ લોકોને રાશનની કીટ મળી જાય, એ લોકોને કંઈક નાનું મોટું કામ, સીવણ ક્લાસનું કે કંઈ શીખવીને એ માટેના કામ કરીએ, એ લોકોના હાઇજીન વિશે પણ અમે કામ કરીએ કે ફ્રી ઓફ કોસ્ટ સેનિટાઈઝર છે, આ તે છે. કોવિડ કાળની અંદર અમે આ બધી વસ્તુ પર બહુ કામ કરેલું. તો ત્યારે મેં જોયું લોકોની જોડે વાતચીત કરતા પરસ્પર કે અમે લોકોને નજીક છે, લોકો અમને એક પ્રેમની નજરથી પણ જોઈ છે, ખાસ કરીને મારી ગરવી ગુજરાતની ધરતી પર. તો લોકો પોતાના જે મનની વ્યથા એ શેર કરે કે જો ને માસી, માતાજીને આશીર્વાદ કર, માતાજી પાસે અમારા માટે પ્રાર્થના કરજો ને, મારા છોકરાની જોબ લાગી જાય, મારા ઘરવાળા બહુ પીવે છે, મારી છોકરી હમણાં કંઈ માનતી નથી, ભણવામાં ધ્યાન આપતી નથી, અમારા જે બેનનો છોકરો છે એ કંઈ જતો રહ્યો છે, હજુ તો નાનો છે 10 વર્ષનો, માસી આ એરિયાની અંદર બાળકોને કામો કરાવડાવવામાં આવે છે. તો એ બધું સાંભળીને હાથ જોડીને ભગવાનથી પ્રાર્થના કરી શકતા હતા અને જેટલી મદદ થઈ શકે પરોક્ષ રીતે કરી શકતા હતા. પરંતુ જ્યારે મીનાબા ઝાલા દ્વારા અને અમારા હેતલબેન જે છે તે કે જે બહુ સમયથી બહુ સારી રીતે મારા બેન જેવા અમારા સંબંધો છે અને આ બધા સેવાના કામોમાં અમે હાથે હોઈએ છીએ, ત્યારે અમને ખબર પડી કે આવી રીતે FFCW કરીને એક એ છે પદવી પોસ્ટ જેને કહી શકાય કે જેની અંદર તમે સ્વયં સેવક તરીકે જોડાઈ શકો છો અને પ્રજાને
થઈ શકે એટલી મદદ કરી શકો છો કે ભાઈ એ લોકોની જાણકારી જે તે વિસ્તારની અંદર તમે બનો છો FFCW, એ વિસ્તારની અંદર ગુમ થયેલા મહિલા માટે કે ગુમ થયેલા બાળકો માટે એ લોકો માટે કામ કરવું. પણ એ કામ બહુ ગંભીર છે અને બહુ એના પાછળ આપણને રહેવાની જરૂર છે કે ભાઈ આ ગોપનીય કામ છે, લોકોની કોઈ આઇડેન્ટિટી કે કઈ બીજી વસ્તુઓ શેર નહીં કરી શકાય અને બહુ દિલથી આ કામ કરવું પડે છે. કેમ કે કોઈ એક પોસ્ટ પર ચાલ્યા જવું ને કોઈ કાર્ડ લઈને ફરવું એ વસ્તુ નથી હોતી, એના પાછળ મહેનત પણ કરવી પડે છે. હવે અમારા કિન્નરો તો તમે જોયા હશે, સવારે ઉઠીને લોકો કહે છે કે હજુ તો મોંમાં બ્રશ નહીં હોય ને માસીઓ આવી જાય કાલીઓ વગાડતી લાવ જય માતાજી કરીને. એટલે અમે ઘર ઘર પણ જઈએ છીએ, વધારે વૃત્તિ કરીએ છીએ તો લોકોના ખમ્મામાં અમારા સુરતની ધરતીને કે લોકો લગન બાળક અને દુકાન મકાન બનાવે એના દાપા આલે છે, રાજી ખુશીથી આલે છે. એની જોડે જોડે મારા જે નવોદય ટ્રસ્ટની અંદર એવા પણ કિન્નરો જોડાયેલા છે કે જે ટોલ ટેક્સ પર અને ટ્રેનોમાં જાય આવી છે. એટલે આ રીતે અમારો એક મોટો સર્કલ છે કે જે આવી રીતે બધી જગ્યા પર આવરી લેવામાં આવે. અચ્છા, હવે કોઈ આવી અપરાધિક ગતિવિધિ થાય તો સુરત છોડીને જવા માટે એ લોકો હાઈવેનું અથવા તો પછી યુઝ કરે છે ટ્રેનનું ઓબ્વિયસલી. તો અમે લોકો સામાન્ય દિવસોમાં જઈએ છીએ, કંઈક એવું નવીનતાનું અથવા તો અણધાર્યું અણવિચાર્યું બનાવ થતું હોય તો અમારી એના પર નજર રહી શકે છે. તો કેમ નહીં કિન્નર સમાજને આની અંદર લેવામાં આવે અને સેવા જનતા સેવાનો સમાજ સેવાનો મોકો આપવામાં આવે એવી રીતે અમે FFCW અંદર જોડાયા. કે બીજા લોકોનું તો એક લિમિટેશન થઈ જાય છે પણ અમારા માટે એક ઈઝી રહેશે. અને તમને તો ખબર જ છે પોલીસનો જે ફોબિયા છે કેવું છે સમાજમાં, તો અમે એને બ્રેક કરીને એક બ્રિજ બનાવીશું પોલીસ અને જે જનતા છે એની વચ્ચે, એનું કામ છે. ઓકે, ખાસ એક વાત પૂછવી છે કે કિન્નર સમાજ માટે જે ઘેર માન્યતાઓ છે ઘણી બધી બાબતો કદાચ લોકોને ખબર નથી હોતી, તો એ બાબતમાં તમારું શું કહેવું છે કે ઘણી કઈ એવી બાબતો છે કે જે ખરેખર સાચી નથી? એઝ અ સ્પીકર કંઈ જાઉં છું અથવા તો કોઈ એવા વ્યક્તિઓ જોડે મારી વાતચીત થાય છે, મુલાકાત થાય છે, તો એક એવું એ લોકોના તરફનું એમ પોઝિટિવ રિસ્પોન્સ મળે છે કે અમે જેવું વિચારેલું એવું તમે નથી, એમ આ થાય છે. ખાસ કરીને એની પાછળના કારણ શું? કારણ એ છે માણસ વ્યક્તિ જે સાંભળે છે કે ભાઈ આ લોકો તો બહુ ગંદા હોય છે, આ લોકોનું તો જીવન એકદમ અલગ છે, આપણા જેવા નથી હોતા, એ લોકોને ત્યાં જાઓ તો જરા વિચારજો, એ કંઈ બી કરી દેશે. આ બધી માન્યતાને થેન્ક્સ ટુ વોટ્સઅપ યુનિવર્સિટી ને યુટ્યુબની અંદર કે ભાઈ કંઈ પણ બનાવીને નાખી દીધું, કેસે હોતે હે કિન્નર લોક કી જિંદગી ઢડાન, એટલે એના પર મિલિયન્સ ઓફ વ્યૂ આવશે અને જોશે નહીં કે રિયાલિસ્ટિક શું છે. ઇવન અમુક લોકો કિન્નર કિન્નર કરીને ઝંડા લઈને આગળ નીકળી જાય છે, પરંતુ જે વાસ્તવિકતા કિન્નરની છે જો એ જાણવી હોય તો હું બહુ બધી જગ્યાએ જાઉં છું તો એક વસ્તુ પૂછું છું પહેલાં, અને મેં તમારા માધ્યમથી લોકોને પણ પૂછીશ કે તમે સોશિયલ મીડિયા યુઝ કરતા હશો, તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં અહીંયા ત્યાં ફરતા હશો, તમારા ફ્રેન્ડ સર્કલમાં કિન્નર કેટલા, તમે એ લોકોને મિત્ર તરીકે કોણ ગણે છે? જરૂરી છે નથી કોઈ બીજા સંબંધ, ભાઈ બેન તરીકે તમે કેટલા તમે કોઈ કિન્નરને બેન બનાવી છે કે કોઈને પોતાની માં તરીકે ગણો છો કે કોઈને ફ્રેન્ડ બનાવ્યું છે કે કોઈની જોડે ગપસપ કરો છો કેટલા. આ આખું એક જીવન છે જેને તમે 10-15 મિનિટ કે એક દિવસની અંદર કે અડધા કલાકની ડોક્યુમેન્ટરીમાં નહીં સમજી શકો. એના માટે તમારે પોતે પણ પ્રયાસ કરવા પડશે. અને એ જ હું લોકોને કહું છું કે આ બધી જે મિથ લોકોના નજરમાં છે કે કિન્નરનું આમ હોય આવું હોય તેવું હોય, એવું નથી હોતું. અમારા જીવન પણ બહુ એવું જ છે જેવું તમારું છે, એ જ ભગવાને જન્મ આપ્યો છે અને અમે પણ એ જ અનાજ ખાઈને મોટા થયા છે, એટલે એવું કંઈ નહીં. હા, એટલું છે કે દુનિયાની અમુક વસ્તુના લીધે અને ભગવાનની કે એના લીધે અમે થોડા અલગ છીએ તમારાથી, પણ એ શારીરિક અલગતા હોઈ શકે છે, પણ મન તો બધાના એક જ છે જેના બધાના મનમાં ભગવાનની વાસ હોય છે, અને એના વગર હું ધરતી પર આવતે કે અહીંયા આવી શકતે એ તો શક્ય જ નથી ને. એટલે કહેવાનો મતલબ એમ છે તમારા મનની અંદરની આ બધી વાતો કાઢીને જે હકીકતમાં આ સમાજને દર્શાવી શકે એવા લોકોના સંપર્કમાં રહીને આ વસ્તુ વિશે વધારે જાણી શકાય છે. દર્શક મિત્રો, સમાજ સેવિકા હેતલબેન નાયક પાસેથી મેં એક વખત એક વાત સાંભળેલી કે કિન્નરોને પણ એમનેમાં આર્ટ હોય છે, એમને પણ આગળ વધવું હોય છે, એમનામાં પણ બિઝનેસ સ્કિલ હોય છે, એમને જરૂર છે એક પ્લેટફોર્મની. અને તાજેતરમાં હેતલબેન નાયકે જિંદગીમાં પહેલીવાર કિન્નરો માટે એક ફેશન શોનું આયોજન કર્યું હતું અને એમણે જ્યારે રેમ્પ વોક કર્યું ત્યારે લોકો પણ ચોંકી ગયા હતા કે આટલું સરસ રીતે આ લોકો કામ કરે છે.
મતલબ કે એમને ઘણું બધું કરવું છે, એમને પ્લેટફોર્મની જરૂર છે, અને આ વાત નુરી કુંવરે પણ કરી. નુરી કુંવર, થેન્ક યુ વેરી મચ. ખબર છે ડોટ કોમ પર. થેન્ક યુ. આભાર બધાનો. જય માતાજી.